નમસ્કાર એમએસ ગુજરાત ન્યૂઝ સાથે હું સુજય જુનાગી મહત્વના સમાચાર પર અમદાવાદના સાનંદ ટાટા નેનો પ્લાન્ટમાં કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. ટાટા નેનોના 5 વર્ષ જૂના કર્મચારીઓએ નવા કર્મચારીઓની ભરતી સામે વિરોધ બતાવ્યો છે. છેલ્લા 5 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા તમામ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. આ સિવાય કંપનીએ ગુરુવારે નવા કર્મચારીઓ માટે ઓપન ઇન્ટરવ્યૂ ગોઠવ્યા હતા. ઇન્ટરવ્યૂમાં છૂટા કરેલા કર્મચારીઓ પણ આવ્યા હતા, પરંતુ તેઓને ઇન્ટરવ્યૂમાં ઉંમરનું બહાનું કાઢીને ના પાડવામાં આવી હતી, જેને લઈને આ કર્મચારીઓએ હોબાળો કર્યો હતો. જૂના કર્મચારીઓએ પોતાને કાયમી કરવાની માંગ સાથે કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. યોગેશ્વરી રામાનુજ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. ઘરથી ના રોજ જતા કોર્પોરેશનના ડમ્પરે 5થી વધારે વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટના પછી સ્થાનિકોએ ડમ્પર ચાલકને ઝડપીને પોલીસને હવાલે કર્યો છે. પુનિતનગરથી નારોલ જતા કોર્પોરેશનના ડમ્પરે અચાનક રસ્તા ઉપરના વાહનોને અડફેટે લઈ લીધા હતા. આ ઘટના પછી સ્થાનિકોએ તરત જ ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ મળી નથી. તો અમદાવાદના પુનિતનગરથી નારોલ જતા કોર્પોરેશનના ડમ્પરે 5થી વધારે વાહનોને અડફેટે લીધું હતું. આ ઘટના પછી સ્થાનિકોએ ડમ્પર ચાલકને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો અને આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. રેનુ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. ના દેવસ્થાનોની સુંદર રીતે સેવા કરતા અમદાવાદના બાપા સીતારામ ટ્રસ્ટીની સત્તાધાર ખાતે રવિવારના દિવસે બાપા સીતારામના ટ્રસ્ટના યુવાનો, સખી પરિવાર, લોકો ગુજરાતના ધર્મસ્થાનોની સફાઈ સેવા માટે પ્રસિદ્ધ શ્રીધર્મના મંદિરમાં સ્વચ્છ અરીસા જેવું બનાવી દેશના યુવાનોની વંદનીય સેવા ઉડીને આંખે વળગી દેવી છે. સૌરાષ્ટ્રના દેવસ્થાનોની સુંદર સફાઈ સેવા કરતી અમદાવાદની બાપા સીતારામ ટ્રસ્ટની સેવા સત્તાધાર ખાતે રવિવારે બાપા સીતારામ ટ્રસ્ટના યુવાનો, સુખી સંપન્ન પરિવારના અમદાવાદ સ્થિત યુવાનો હોલી ડેના દિવસનો સુંદર રીતે ઉપયોગ કરી ગુજરાતભરના ધર્મસ્થાનોની સફાઈ સેવા માટે પ્રસિદ્ધ છે. દર રવિવારે કોઈ પણ એક દેવસ્થાન પસંદ કરી પોતાના સ્વખર્ચે પહોંચી જાય છે. પદ પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિની કોઈ પણ અપેક્ષા વગર ધર્મસ્થાનો ખૂણે ખૂણેથી ચકાચક કરી દે છે. દિવસે પોતાનો વેપાર ધંધો કામ બિઝનેસ કરે છે અને રવિવારે ગુજરાતના કોઈ પણ એક ધર્મસ્થાનમાં સંપૂર્ણ સંકુલમાં પોતાના સ્વખર્ચે કચરા પોતા, સાવરણી, સાવરના સુપડા, ફિનાઇલ, એસિડ, ડસ્ટબિન સાથે મિલિટરી માફક વહેલી સવારે બસમાંથી ઉતરી ધર્મસ્થાન એકદમ સ્વચ્છ અરીસા જેવું બનાવી દે છે. આ યુવાનોની વંદનીય સેવા ઉડીને આંખે વળગી દેવી છે. ગુજરાતભરના ધર્મસ્થાનોમાં બગદાણા, અરણેજ, સોમનાથ, ભૂરખિયા, દ્વારકા સહિત દરેક ધર્મસ્થાનમાં રવિવારે સુંદર સેવા કરી રહ્યા છે. નટવરલાલ ભાટિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સૌરાષ્ટ્ર. સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ અત્યારે મા અંબાના ભક્તોથી ગુંજી ઉઠ્યા છે. દૂર દૂરથી ભક્તો મા અંબાના આશીર્વાદ મેળવવા અને માનતા અને બાદ આખડીઓ પૂર્ણ કરવા ચાલતા ચાલતા માતાના દરબારમાં જઈ રહ્યા છે, ત્યારે રસ્તાઓ પણ જય અંબેના નાથી ગુંજી ઉઠ્યા છે. સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓમાં મા અંબાના ભક્તોની સેવા કરવામાં આવે છે અને એક સેવાથી ઉમટી પડ્યા છે. ઠેર ઠેર વિવિધ વિસ્તારમાં પદયાત્રીઓ માટે કરવામાં આવ્યા છે અને તમામ લોકો તેમની સેવા માટે ઉમટી પડ્યા છે. તો ધાણતા પાસે આવેલ એક વિસ્તારમાં 25 પરિવારના ગ્રુપ દ્વારા સેવા અપાઈ રહી છે. આ રીતે લોકો દૂર દૂરથી ચાલતા ચાલતા મા અંબાજીના દર્શન કરવા તેમના દરબારમાં જાય છે. આ મા અંબાની પદયાત્રા સેવાઓમાં અમે આ વિસામો 10 વર્ષથી કરીએ છીએ. 25 પરિવારનું આ સમૂહ છે જે 10 વર્ષથી આ પદયાત્રીઓને સેવા આપે છે. સવારે ચા અને બિસ્કિટનો નાસ્તો આપે છે. બપોરે જમવાનું પૂરી શાક અને ફૂલ થાળી જમણવાર આપે છે. સાંજે બપોરે લીંબુ શરબત આપે છે અને સાંજે પૂરી શાક ફરીથી જમવાના ટાઈમે પૂરી શાક આપે છે અને રાત્રે સાંજે 5 વાગ્યાથી લગાવી અને સવારે 7 વાગ્યા સુધી ચા અને બિસ્કિટનો નાસ્તો આપે છે. આખી રાત 24 કલાકની સેવાઓ આપીએ છીએ અમે આ. અને અહીંયા હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આવે છે અને અહીંયા એમ સેવાનો લાભ લે છે અહીંયા. સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હિંમતનગર. ઉપલેટા શહેરના માધવ વિભાગ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આયોજિત અષ્ટવિનાયક ગણેશ મહોત્સવમાં 1008 દીવડાની મહાઆરતી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભાવિક બહેનોએ ભાગ લીધો હતો. મંગળવારની રાત્રે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં યાદવ રોડ સામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી પાસેના ચોકમાં છેલ્લા ઘણા સમયથી માધવ યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં 1008 દીવડાથી
ગણેશજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક બહેનોએ લાભ લીધો હતો. તેમજ આરતી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વિજેતાને 1001, દ્વિતીય વિજેતાને 501, તૃતીય વિજેતાને 251 રોકડ પુરસ્કાર માધવ યુવા ગ્રુપ દ્વારા આપવામાં આવ્યો હતો. પૂજા અર્ચન અને આરતી બાદ ચોખ્ખા ઘીની બનાવેલ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાઆરતી તેમજ પૂજાવિધિમાં મનસુખભાઈ ડેડ તથા તેમના પરિવાર દ્વારા આરતીનો ચઢાવો કરી પૂજા અર્ચન અને આરતી કરી હતી. મોડી રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અહીં વિક્રમ ચોકમાં માધવ યુવા ગ્રુપ દ્વારા ગણપતિ દાદાનું ઘણા વખત ત્યાં સુંદર મજાનું પધરાવી અને આયોજન કરવામાં આવે છે. અને આ ગણપતિ મહોત્સવ દરમિયાન ભગવાન સત્યનારાયણની કથા તથા 1008 અને એનાથી પણ વધુ દીવડાઓ દ્વારા મહાઆરતી કરવામાં આવે છે. અને દરરોજ સાંજની આરતીમાં 1000 થી 1500 લોકો ગણપતિ દાદાની આરતીનો લાભ લે છે અને 1000 થી 1500 માણસો પ્રસાદનો પણ લાભ લે છે. તો આ ઉમદા કાર્ય માધવ યુવા ગ્રુપ સુંદર રીતે કરે છે. તો ગજાનંદ દાદાની કૃપાથી આ માધવ યુવા ગ્રુપ વર્ષો વર્ષ સફળ થાય એવી ગજાનંદ દાદા પાસે આપણે બધા સૌ પ્રાર્થના કરીએ. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચારો. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97 23 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચાર પર નજર કરીએ તો વડિયામાં આવેલ પેલેસ રોડ ખાતે ગામના તમામ શાળાના બાળકોના વડે ભોજન કરાવ્યા. પેલેસ રોડ ઉપર ગણપતિનો ઉત્સવની ઉજવણી કરતા મિત્રોએ આજે ગામના તેમજ તમામ સ્કૂલોના બાળકોને વડે ભોજનનું આયોજન કરાયું હતું. અમરેલી જિલ્લાના વડિયામાં આવેલ પેલેસ રોડ ખાતે ગામના તેમજ શાળાના તમામ બાળકોને બડુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડિયા પેલેસ રોડ પર ગણપતિ ઉત્સવ ઉજવણી કરતા મિત્રો ગામના તેમજ તમામ સ્કૂલોના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું, જેમાં તમામ લોકોએ સાથે જોડાઈને આયોજન કર્યું. તેમજ રોડ પરના તમામ વેપારીઓએ આ બટુક ભોજનના કાર્યમાં સહયોગ પણ આપ્યો હતો. અને અહીંયા બધા દુકાનવાળા છે, બધા અમારા રોડ જ છે આટો, બધા સંયુક્ત તો ભેગા થઈ અને દુકાનવાળા થઈ ભેગા થઈ અને અમે એ બધું ભોજન કરાવીએ. બધી સ્કૂલોના બાળકો આવે છે, એક પણ સ્કૂલ બાકી નથી રહેતી. બધી સ્કૂલોનો અહીંયા બોલાવીએ છીએ, બધાને એ બધું ભોજન કરાવીએ. અહીંયા તમામ બાળકો બધા વડિયાના કોઈ પણ જગ્યા કોઈ બાકી નથી રહેતા. મજૂરોના દીકરા કે જે સ્કૂલના બધા ભણે છે તે છે, બધાને બધું ભોજન અહીંયા કરાવીએ છીએ. રાજુ કારિયા સાથે અશોક મળવા, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. દામનગર પાસેના હાવડત
પ્રાથમિક શાળામાં ગાંધીનગર પ્રેરિત અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી માર્ગદર્શિત બીઆરસી ભવન લાઠી આજે તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, જેમાં બહોળી સંખ્યામાં અધિકારીઓ તેમજ શહેરના ઉપસ્થિત લોકો રહ્યા હતા. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પાસેના હાવડત પ્રાથમિક શાળામાં જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી માર્ગદર્શિત બીઆરસી ભવન લાઠી આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ તકે હાવડત શાળાના બાળ વૈજ્ઞાનિક દ્વારા ઉદઘાટન, લાઠી તાલુકાની 60 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિચારપ્રેરક સંશોધક કૃતિઓ રજૂ કરાઈ, ઉપરાંત અધિકારી શ્રી લાઠી સહિત તાલુકાભરના શિક્ષકો, સામાજિક અગ્રણીઓ સહિત હજારોની જનમેદનીએ બાળ વૈજ્ઞાનિકોનું વિચાર પ્રેરક પ્રદર્શન નિહાળ્યું. આફરીન કરતી કૃતિઓ અને સંશોધક બાળ વૈજ્ઞાનિકોની અદ્ભુત જિજ્ઞાસા વૃત્તિને પ્રોત્સાહિત કરતા અગ્રણીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નટવરલાલ ભાટિયા સાથે અશોક મળવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. દામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વક્રતુંડ મહાકાય વિઘ્ન હર્તા ગણપતિજીના પંડાલમાં ભાવિકો દ્વારા રાસોત્સવ, મોદક પ્રસાદ અને ધાર્મિક કથા પ્રસંગનું ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વક્રતુંડ મહાકાય વિઘ્ન હર્તા ગણપતિજીના પંડાલમાં ભાવિકો દ્વારા રાસોત્સવ, મોદક પ્રસાદ અને એક ધાર્મિક કથા પ્રસંગોનું ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના વિવિધ માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી. ત્યારબાદ ઠેર ઠેર ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં વર્ણન ગૌરીનંદનના ચરિત્રની વાર્તાઓ કરતી બહેનો દ્વારા સુંદર કાર્યક્રમો, બહાર ભરા પૂરબિયા શેરી, જૂની શાક માર્કેટ, 111 પ્લોટ, ડોક્ટર આંબેડકર ચોક સહિતના વિસ્તારોમાં ગણપતિજીના પંડાલમાં રોજ રાતે ધાર્મિક પ્રસંગો હર્ષોલ્લાસ સાથે ઉજવતા ભાવિકો દામનગરના બહારપરા, સરમાળિયા, પરામિત્ર મંડળ, પૂરબિયાશ્વરી, ગરબી મંડળ, જૂની શાક માર્કેટમાં ઠાકોરસિંહના આયોજિત, 111 પ્લોટ, નવદુર્ગા મિત્ર મંડળ આયોજિત, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક આયોજિત ગણપતિ મહોત્સવમાં રોજ રાત્રે ભવ્ય કાર્યક્રમો, કથા વાર્તાઓ અને રાસોત્સવ સહિત સાંસ્કૃતિક ધાર્મિક પ્રસંગોથી ગૌરીનંદનની વંદના કરતા ભાવિકોએ દર્શન કરીને ધન્યતા અનુભવે છે. નટવરલાલ ભાટિયા સાથે અશોક મળવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. સુરતમાં જેજેપીના અધ્યક્ષ અને મહામંત્રીએ કોળી સમાજના જાગૃત યુવાનો પર જીવલેણ હુમલો કરાયો હતો. ગુનો કરનાર ફેનવાળા અને ટ્રાફિક પોલીસ અને ભાડાના ગુંડાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કોળી સમાજના લોકોની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. કાર્યાધાર સપ્ટેમ્બર સુરતમાં અધ્યક્ષ અને મહામંત્રી બનેલા આગેવાનો, જેઓ કોળી સમાજના જાગૃત યુવાનો પર જીવલેણ હુમલો થયો હતો. આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે ગુનો કરનાર ફ્રેઇનવાળા ટ્રાફિક પોલીસ અને તેના ભાડૂતી ગુંડાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ છે. તો સાથે જ કાર્યાધાર કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કાર્યાધાર શહેર તાલુકા કોળી સમાજ દ્વારા બપોરે ઓફિસે એકઠા થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહી સરકાર સુધી રજૂઆત કરી હતી. જો પગલાં નહીં લેવાય તો જનઆંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ચિરાગ જોબનપુત્રા સાથે, એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત. સાબરકાંઠા જિલ્લાના આઈડર તાલુકાનું જાદર ગામે ભરાય છે 3 દિવસીય લોકમેળો. જ્યારે મેળામાં મુદનેશ્વર મહાદેવથી પ્રસિદ્ધ થયેલા ગામના લોકો 3 દિવસીય લોકમેળામાં આયોજન કરાય છે અને સાથે જ આ 3 દિવસના લોકમેળામાં ગામના લોકો ઉપસ્થિત રહેશે. ભાદરવા માસના બીજા સોમવારથી આ મેળાનો પ્રારંભ થાય છે અને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં આવી મહાદેવના દર્શન કરીને સાથે મેળાની મજા માણે છે. સાબરકાંઠાનું જાદર એટલે 3 દિવસીય મેળા માટે જાણે કે પ્રસિદ્ધ છે. અહીં 3 દિવસનો મેળો ભરાય છે. ભગવાન શિવના અનોખા મંદિરમાં અહીં મેળો ભરાય છે અને અહીં મેળામાં 1 લાખથી વધુ શ્રીફળ દરરોજ ચડાવાય છે. જેરી જાનવર કરડવાથી પણ બાધા આખડી અહીં પૂરી કરવામાં આવે છે. જેરી જાનવર કરડતા એટલે કે સર્પદંશની બાધા આખડી અહીં માનવામાં આવે છે. તો અહીં પાસે વેલ લીમડાના ઝાડ પાસે ઝેર ઉતારાય છે. જ્યાં સુધી લીમડાના પાન મીઠા ન લાગે ત્યાં સુધી ઝેર ન ઉતરે અને મીઠા પાન લાગે કે તરત ઝેરી ઉતરી જાય છે. અહીંના મહાદેવ પર ભક્તોને સંપૂર્ણ શ્રદ્ધા છે, જેને લઈને અહીં યોજાતા 3 દિવસીય મેળામાં ભક્તો ઉમટી પડે છે. તો મેળામાં લાખો લોકો મહાલવા માટે આ 3 દિવસ દરમિયાન આવતા હોય છે અને દાદાના દર્શન કરીને મેળો મહલતા હોય છે. આ મંદિર 400 વર્ષ જૂનું છે અને અહીં સર્પદંશનો મોટો મહિમા છે. 400 વર્ષ પહેલાં આપણા ગામડામાં હોસ્પિટલો નથી, દવાખાના નહોતા, એટલે ઝેર ઉતારવાની પદ્ધતિ બહુ કઠિન હતી.
એટલે અમદાવાદ સુધી જવું પડતું હતું. એની બદલીમાં આ ભગવાને માધામ ઉધાને બસ આશીર્વાદ આપ્યા કે તે મુગલના વચ્ચામાંથી મને બચાવ્યો છે અને તે મને માથા પર લીધો છે કે તારું મોત નક્કી છે પણ હું તને મહાદેવનું શરણું આપીશ. એટલે એને મહાદેવનું સ્વરૂપ આપી અને મુદ્રેશ્વર નામ આપ્યું અને મુદ્રેશ્વરના નામનો આ મેળો છેલ્લા 400 વર્ષથી ભરાય છે. જાદરા ગામના મેળામાં કેટલી જાતના લોકો માણસો દેશ પરદેશથી આવે છે, મહારાષ્ટ્રથી આવે છે, બરોડાથી આવે છે, સુરતથી આવે છે, સાબરકાંઠા આખો પ્રદેશ આવે છે, પણ કોઈ અનચ્છા બનાવ બન્યો નથી. મુદ્રેશ્વર મહાદેવથી ઓળખાતા શિવ મંદિરની સ્થાપના મુઘલ કાળમાં થઈ હતી. માન્યતા એવી પણ કહેવાય છે કે અહીં શિવ સ્વરૂપ નાગ પ્રગટ થયો હતો, તે બળતો હોય તેને બચાવેલ અને બસ ત્યારથી જ અહીં શિવ મંદિર સ્થપાયું છે. ત્યારથી લોકોમાં અહીં સર્પદંશની માન્યતા છે કે જ્યારે ઉતરી જાય અને સર્પદંશથી પીડિતને શિવકૃપાથી રાહત મળે. આમ આ માન્યતા મુજબ અહીં દર વર્ષે શ્રીફળની બાધા પૂર્ણ કરવામાં આવે છે. 3 દિવસ ચાલતા મેળામાં સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી લોકો અહીં મેળામાં આવતા હોય છે અને મેળો માહલતા હોય છે. અહીં મોટા પ્રમાણમાં વિશાળ પ્રાંગણમાં આ લોકમેળો ભરાય છે, જેમાં લોકો માહલીને આનંદ લે છે. નાના બાળકોથી માંડીને વડીલો 3 દિવસ સુધી મેળાની મજા લે છે, તેની સાથે સાથે દાદાના દર્શન કરીને ધન્યતા પણ અનુભવે છે. મુદ્રેશ્વર મહાદેવનો મેળો લોકો ભાદરવાના બીજા સોમવારે ભરાય છે. આ દાદાની ઉત્પત્તિ ઈસવીસન 1507માં જ્યારે કે મુઘલ સામ્રાજ્યનું રાજ્ય હતું એ જમાનામાં આ દાદાની ઉત્પત્તિ થયેલી અને જીવમાંથી શિવ થઈ અને મુદ્રેશ્વર મહાદેવ અહીંયા પૂજાય છે. અહીંયા લિંગ નથી, સ્વયંભૂ નાગના સ્વરૂપમાં શિવજીનું ઉત્પત્તિ થયેલી છે અને જીવમાંથી શિવ થઈને મુદ્રેશ્વર નામથી લોકો એને દાદાની સેવા પૂજા કરતા હોય છે. અહીંયા લોકો મનવાંછિત ફળ બાધાઓ માનીને આવે છે તો અને આ મુદ્રેશ્વર મહાદેવ ગમે તેવી બાધા માનીને આવો તો ભગવાન એની મનોકામના પૂરી કરતા હોય છે. અહીંયા ઝેરી જનાવર ગમે તે કરડ્યું હોય તો દાદાના નામ માત્રથી અને 1 સેકન્ડમાં અહીંયા ઉતારવામાં આવે છે. તો જાદરના મેળાને મહાલવાસ સાથે અહીં મુદ્રેશ્વર મહાદેવ પ્રત્યે ભક્તોની અપાર શ્રદ્ધા છે, જેને લઈને મેળામાં મહાલવાસ સાથે શિવના દર્શન કરવા માટે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવે છે અને દર્શન સાથે ભક્તો મેળો માલીને આનંદ માણતા હોય છે, તેની સાથે સાથે મેળાની મજા લઈને આનંદિત થાય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.